હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ, આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ધોરણ 11 સાયકોલોજીનું 8મું ચેપ્ટર જે વ્યક્તિત્વ અંગેનું છે તો એમાં પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય એવા પોઈન્ટની ચર્ચા કરીશું. તો આપણે અગાઉના વિડીયોમાં વ્યક્તિત્વના વિવિધ જે અભિગમો આપવામાં આવ્યા હતા તેની ચર્ચા કરી હતી. કયા કયા અભિગમની આપણે ચર્ચા કરી? તો વ્યક્તિત્વ પ્રકાર અંગેની ચર્ચા કરી, જે કોના કોના દ્વારા આપવામાં આવ્યા હતા. તો હિપોક્રેટસ દ્વારા આપવામાં આવ્યા હતા, તેમજ ક્રેસ્મર અને સેલ્ડન દ્વારા પણ શરીરના બાંધાના આધારે વ્યક્તિત્વના પ્રકારો, જે આંતરસ્તર પ્રધાન, મધ્યસ્તર પ્રધાન અને બાહ્યસ્તર પ્રધાન વ્યક્તિત્વના 3 પ્રકારો આપવામાં આવ્યા હતા. અને કાર્લ યુંગ દ્વારા પ્રવૃત્તિની દિશાના આધારે આંતરમુખી અને બહિર્મુખી એવા 2 પ્રકારો આપવામાં આવ્યા હતા. હવે આજના વિડીયોમાં આપણે વ્યક્તિત્વના ગુણલક્ષી અભિગમોની ચર્ચા કરીશું. જો તમે અગાઉનો વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેવા વિનંતી, જેથી તમને આ વિડીયોમાં સરળતાથી તમે સમજી શકો. તો બીજો પ્રકાર છે વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ. શું છે વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ? તો શબ્દ જોતાં ખબર પડી જાય કે ગુણલક્ષી. તો આપણે વ્યક્તિત્વના ગુણ શું હોઈ શકે તો તેની ચર્ચા કરીએ. તો વ્યક્તિત્વ ગુણ એટલે કે લક્ષણ, એટલે વ્યક્તિના વર્તનમાં સ્થિર રહેતું લક્ષણ અથવા વિશિષ્ટ પ્રકારનું લક્ષણ કે લક્ષણોનો સમૂહ. શું છે વ્યક્તિત્વ ગુણ? એટલે વ્યક્તિના વર્તનમાં સ્થિર રહેતું લક્ષણ, એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, જો બુદ્ધિશાળી હોય તો એમાં બુદ્ધિ એ સ્થિર રહેતું લક્ષણ છે, તો તેને ગુણલક્ષી વ્યક્તિત્વ અભિગમ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો ચંદુ બુદ્ધિશાળી છે એમ કહેવામાં આવે તો એવો નિર્દેશ થાય છે કે બધા સંજોગોમાં તે બુદ્ધિપૂર્વક વર્તે છે. તેવી જ રીતે કેરી મીઠી છે, તો આ મીઠી જે છે એ એનો ગુણ દર્શાવે છે. તેવી જ રીતે કારેલા કડવા છે, તો જે કારેલા છે તો કડવા છે, આ તેનો ગુણ દર્શાવે છે. તો આપણે તેની વિસ્તૃત ચર્ચા કરીએ તો ગોલ્ડન ઓલપોટ દ્વારા માણસની ટેવો કરતાં તેના વ્યક્તિત્વ ગુણો વધારે વ્યાપક હોય છે. શું છે ગોલ્ડન ઓલપોટ? એવું કહે છે કે માણસની ટેવો એટલે કે સારી ટેવ, કુટેવ કરતાં તેના વ્યક્તિત્વ ગુણો વધારે વ્યાપક હોય છે. તે ગતિશીલ હોવાથી વ્યક્તિને સમાન લક્ષણો સાથે વિવિધ પરિસ્થિતિઓમાં દાખલ થવા પ્રેરે છે. શું છે? જે આ ગુણો છે એ ગતિશીલ હોય છે, તેના કારણે સમાન લક્ષ્યો સાથે વિવિધ પરિસ્થિતિઓમાં દાખલ થવા પ્રેરે છે. તે અસમાન ઉદ્દીપકો અને પ્રતિક્રિયાનું સંકલન કરે છે. શું કરે છે? આ જે ગુણ છે એ ગતિશીલ છે અને વ્યક્તિને સમાન લક્ષ્યો સાથે વિવિધ પરિસ્થિતિઓમાં દાખલ થવા પ્રેરે છે, એટલે કે ઉત્તેજન આપે છે, અને અસમાન ઉદ્દીપકો અને પ્રતિક્રિયાનું સંકલન કરે છે. તો આપણે તેને સરળતાથી સમજીએ તો ઉદ્દીપક અને પ્રતિક્રિયા બદલાય તેમ વ્યક્તિના ગુણોમાં પણ તફાવત જોવા મળે છે. પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ ગુણો જોવા મળે છે, એટલે કે કોઈક પરિસ્થિતિમાં બુદ્ધિનું ગુણ વધારે હોય છે, તેવી જ કાર્યક્ષમતાનું ગુણ વધારે હોય છે, ચોકસાઈના ગુણ. આ અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ ગુણોને મહત્ત્વ આપવામાં આવે છે, એટલે કે કોઈક કાર્ય કરવાનું હોય તો એમાં બુદ્ધિના ગુણને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તેવી જ રીતે કોઈક કાર્યમાં કાર્યક્ષમતાના ગુણને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, અને અમુક કાર્ય હોય તો એમાં ચોકસાઈને વધુ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો ગોર્ડન ઓલપોટે 2 પ્રકારના વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે ભેદ પાડ્યો છે. તો આ તમને પૂછાઈ શકે કે ગોલ્ડન ઓલપોટે વ્યક્તિત્વના જે લક્ષણ ભેદ પાડ્યો છે તો કયા કયા લક્ષણોના આધારે ભેદ પાડ્યો છે? તો સામાન્ય ગુણો અને વિશિષ્ટતાના ગુણના આધારે ભેદ પાડવામાં આવ્યો છે. તો આપણે તેની ચર્ચા કરીએ તો પ્રથમ છે સામાન્ય ગુણ લક્ષણો. તો જે બધા જ માણસોમાં હોય તેવા ગુણ લક્ષણો શું છે? તો શબ્દ જોતાં જ ખબર પડી જાય, સામાન્ય ગુણ લક્ષણો એટલે કે જે માણસમાં જન્મજાત જોવા મળે છે. દરેક વ્યક્તિમાં સમાન ગુણ લક્ષણો જોવા મળે છે. બોલવાની રીત છે એ દરેક વ્યક્તિ બોલે છે, એ સામાન્ય ગુણ છે. તો સામાન્ય ગુણો, વ્યક્તિઓના ગુણોનું માપન કરતી વખતે આપણે તેમના સામાન્ય ગુણો જ માપીએ છીએ અને સરખામણી કરીએ છીએ. એટલે કે દરેક વ્યક્તિમાં સામાન્ય ગુણ જોવા મળે છે અને તેની આપણે સામાન્ય ગુણના લક્ષણોના આધારે સરખામણી કરીએ છીએ. બીજું છે વિશિષ્ટ ગુણ. તો વિશિષ્ટ ગુણ એટલે શું? તો આ ગુણ લક્ષ્ય જે તે વ્યક્તિ માટે વિશિષ્ટ હોય છે, તે દરેક વ્યક્તિમાં વિશિષ્ટ અને અજોડ હોવાથી આ ગુણોના સંદર્ભમાં વ્યક્તિ વચ્ચે સરખામણી કરી શકાતી નથી. એટલે કે આ જે વિશિષ્ટ ગુણ છે એ શિક્ષણ દ્વારા મેળવવામાં આવે છે, જ્યારે સામાન્ય ગુણ છે એ જન્મજાત છે. શું છે? જન્મજાત જોવા મળે છે.
જ્યારે આ જે છે વિશિષ્ટ ગુણ એ શિક્ષણના આધારે આપણે શીખીએ છીએ. તો ઉદાહરણ દ્વારા આપણે સરળ રીતે સમજીએ તો જે સામાન્ય ગુણ છે, તો ઉદાહરણ જોઈએ તો દરેક કોઈ પણ ક્રિકેટર હોય છે તો એ સારી રીતે રમી શકે છે, તો આ દરેક વ્યક્તિમાં દરેક બેટ્સમેનમાં જોવા મળે છે એ સારી રીતે રમી શકે છે. પરંતુ વિશિષ્ટ ગુણ, તો વિશિષ્ટ ગુણ કયું હોઈ શકે? તો ઉદાહરણ જોઈએ તો મહેન્દ્રસિંહ ધોની, તો એ બેસ્ટ વિકેટ કીપર છે, બેસ્ટ કેપ્ટન, બેસ્ટ ફિનિશર, એટલે કે વિશિષ્ટ ગુણ ધરાવે છે. બેસ્ટ વિકેટ કીપર છે, બેસ્ટ કેપ્ટન છે અને બેસ્ટ ફિનિશર છે, એટલે કે તેની સરખામણી આપણે કોઈક બીજી વ્યક્તિ સાથે કરી શકતા નથી, એટલે કે વિશિષ્ટ અને અજોડ જોવા મળે છે. જેની કેપ્ટનશિપ, વિકેટ કીપિંગ અને ફિનિશરની જે એની સ્કિલ છે તો એ વિશિષ્ટ છે અને અજોડ છે. કોઈક આપણે એને કોઈક બીજા બેટ્સમેન સાથે તેની સરખામણી કરી શકતા નથી, તો એ વિશિષ્ટ ગુણલક્ષણ છે. તો અલ્પદ વ્યક્તિના અંગત ગુણોને તેમની અગત્યતા અનુસાર પદક્રમ આપે છે, જે નીચે મુજબ છે. તેમણે 3 ગુણ આપ્યા છે, અધિપતિ ગુણ લક્ષણ, બીજું છે કેન્દ્ર ગુણ લક્ષણ અને ત્રીજું છે ગૌણ ગુણ લક્ષણ. તો આપણે તેની ચર્ચા કરીએ. તો પ્રથમ છે અધિપતિ ગુણ લક્ષણ. તો જે ગુણ લક્ષણ વ્યક્તિના તમામ પ્રકારના વર્તન ઉપર એવી વિશિષ્ટ રીતે છવાઈ ગયેલું હોય કે તે હંમેશા અલગ ઉપસી આવે છે. શું છે અધિપતિ ગુણ? તો એવું વ્યક્તિત્વનું લક્ષણ જે તમામ પ્રકારના વર્તન ઉપર એવી વિશિષ્ટ રીતે છવાઈ ગયેલું હોય કે તે હંમેશા અલગ ઉપસી આવે છે. ઉદાહરણ જોઈએ તો ચોકસાઈ દરેક કાર્યમાં જોવા મળે છે, એટલે કોઈક વ્યક્તિમાં અધિપતિનું ગુણ છે ચોકસાઈ, તો એ કોઈ પણ કાર્ય કરે છે, સામાન્ય કાર્ય કરે છે કે ગમે તે ઓફિસમાં કાર્ય કરે છે, તો એમાં ચોકસાઈ જોવા મળે છે જેથી આપણે અલગ તરી આવે છે, તો એ અધિપતિનો ગુણ છે. બીજું છે કેન્દ્ર ગુણ લક્ષણ. તો અમુક એક જ ગુણ લક્ષણ વ્યક્તિની જીવન નિષ્ઠા હોય એવું અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. શું છે? અમુક એક જ ગુણ લક્ષણ વ્યક્તિની જીવન નિષ્ઠા હોય એવું અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. ગુણ લક્ષણ ઘણી વ્યક્તિઓમાં એક અધિપતિ ગુણ નહીં પરંતુ કેટલાક કેન્દ્ર ગુણ તેમના વ્યક્તિ અને વર્તનમાં પ્રાધાન્ય ભોગવતા હોય છે. આવા 3-10 ગુણો હોઈ શકે છે. એટલે આપણે જે અગાઉ જોયું અધિપતિ ગુણ, તો ચોકસાઈમાં હોઈ શકે છે, બુદ્ધિમાં હોઈ શકે છે, લખવામાં, વાંચવામાં, અલગ અલગ ગુણોમાં જોવા મળે છે, એ કેન્દ્ર ગુણ લક્ષણ છે. ત્યારબાદ ત્રીજું છે ગૌણ ગુણ લક્ષણ. તો ગૌણ ગુણ લક્ષણમાં શું છે? તો વ્યક્તિના આ ગુણ લક્ષણ વ્યક્તિની વિવિધ પ્રકારની અંગત અભિરુચિ, તો અભિરુચિ કોઈક વ્યક્તિને વાંચવાની અભિરુચિ હોય છે, એટલે કે અભિરુચિ એટલે રસ, વાંચવામાં રસ હોઈ શકે, ચિત્ર દોરવામાં રસ, લખવામાં રસ, તો એ અંગત અભિરુચિ મનોવલણ કે વર્તનની વિશેષતાઓને પ્રગટ કરે છે. એટલે કે જે ગૌણ ગુણ લક્ષણ છે એ વ્યક્તિના અંગત અભિરુચિ હોય, એટલે કે વાંચવામાં રસ, લખવામાં, બોલવામાં, ચિત્ર દોરવામાં, એના અભિરુચિના આધારે મનોવલણ કે વર્તનની વિશેષતાઓને પ્રગટ કરે છે. ત્યાર પછીનો એક અભિગમ છે મનોગત્યાત્મક અભિગમ. આ જે મનોગત્યાત્મક અભિગમ છે, તો આપણે તેની ચેપ્ટર 3 જે માનવ વિકાસ અંગેનું છે તો તેમાં આપણે અગાઉ ચર્ચા કરી જ ગયા છો. અને જો તમે એ વિડીયો નહીં જોયો હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી છે, તો તમે એના પરથી વિડીયો જોઈ શકો છો. એટલે આપણે આ વિડીયોમાં તેની વિસ્તૃત ચર્ચા કરીશું નહીં. તો મનોગત્યાત્મક જે અભિગમ છે તો ફ્રોઇડ દ્વારા આપવામાં આવ્યો છે. તો અહીંથી તમને MCQ પૂછાઈ શકે કે મનોગત્યાત્મક અભિગમ કોના દ્વારા આપવામાં આવ્યો છે, તો સિગમન્ડ ફ્રોઇડ દ્વારા આપવામાં આવ્યો છે. તો તેમણે 3 વ્યક્તિત્વની રચનામાં 3 અંગો દર્શાવવામાં આવ્યા છે. કયા કયા 3 અંગો દર્શાવવામાં આવ્યા છે? ઈડ, ઈગો અને સુપર ઈગો. કયા કયા? ઈડ, ઈગો અને સુપર ઈગો. તો આપણે તેની વિસ્તૃત ચર્ચા કરીએ તો ઈડ જે છે એ જૈવિક વૃત્તિઓ, જાતીયતા, આક્રમકતા વગેરેનો બનેલો છે. ઈડ શાનું બનેલું છે? તો જૈવિક વૃત્તિઓ છે, જાતીયતા, આક્રમકતા વગેરેનો બનેલો છે. તે સુખ સિદ્ધાંતને અનુસરીને વિવેકહીન રીતે વર્તે છે. તે સંપૂર્ણપણે આત્મકેન્દ્રી, અહંભાવી, ઉદ્ધત અને પાશવી હોય છે. શું છે? ઈડ એ જૈવિક વૃત્તિ, જાતીયતા અને આક્રમકતાનો બનેલો છે, જે હંમેશા સુખ સિદ્ધાંતને જ અનુસરે છે. તો આજે ઈડ છે એ મૂળ વૃત્તિ પર આધારિત છે, સુખને અનુસરે છે અને બે વિરોધી મૂળ વૃત્તિઓ પર તે આધારિત હોય છે. તો કઈ બે વિરોધી મૂળ વૃત્તિ છે? તો જીવનની મૂળ વૃત્તિ. કઈ કઈ? જીવનની મૂળ વૃત્તિ
અને બીજું છે મૃત્યુની મૂળ વૃત્તિ. તો આ જે જીવનની મૂળ વૃત્તિ છે તો એમાં તેનું ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય તો એ છે જાતીયતા. તો જાતીયતાને એ અનુસરે છે અને તેને સિગમંડ ફ્રોઇડે જાતીયતાને લિબિડો તરીકે ઓળખાવે છે. તો આ તમને, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો પૂછાઈ શકે છે કે સિગમંડ ફ્રોઇડે જે જીવનની મૂળવૃત્તિનો સિદ્ધાંત આપ્યો છે તો કોને અનુસરે છે જીવનની મૂળવૃત્તિ? તો જાતીયતાને અનુસરે છે, જેને સિગમંડ ફ્રોઇડે લિબિડો દ્વારા ઓળખાવ્યો છે. મૃત્યુની મૂળ વૃત્તિમાં શું જોવા મળે છે? આક્રમકતા જોવા મળે છે, ગુસ્સો જોવા મળે છે, એ મૃત્યુની મૂળ વૃત્તિમાં જોવા મળે છે. તો આ જે ઈગો છે એ જાતીયતા અને આક્રમકતા પર બનેલો છે. તો ઈગો ઈદની પાશ્વી વૃત્તિઓ પર લગામ રાખવાનું અને વાસ્તવિકતાને અનુસરીને તે જવાબદારીપૂર્વક વર્તન માટે દોરવાનું કામ કરે છે. અંતરાત્મા અથવા તો નૈતિક આત્મા જેવો અધિ અહમ વર્તનના મૂલ્યો, આદર્શો, નીતિ તરફ અભિમુખ કરવાનું કામ કરે છે. અને ઈગો જે છે એ ઈડ અને સુપર ઈગોને જોડતી એક મહત્વની કડી છે. શું છે? ઈગો ઈડ અને સુપર ઈગોને જોડતી મહત્વની કડી છે. ત્યાર પછી છે જે ફ્રોઇડે વ્યક્તિત્વના વિકાસના તબક્કા આપવામાં આવ્યા છે. તો આ આપણે ચેપ્ટર 3માં જે માનવ વિકાસ અંગેનું છે તો તેમાં આપણે તેની ચર્ચા કરી જ ગયા છે કે ફ્રોઇડે જે વ્યક્તિત્વના વિકાસના તબક્કા દર્શાવવામાં આવ્યા છે તો 5 તબક્કામાં તેને વિભાજિત કર્યું છે. પ્રથમ છે મુખ કેન્દ્રિત અવસ્થા, ત્યારબાદ છે ગુદા કેન્દ્રિત અવસ્થા, શિશ્ન કેન્દ્રિત અવસ્થા, સુષુપ્ત અવસ્થા અને પુખ્તાવસ્થા. આ તમને 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે. સિગમંડ ફ્રોઇડ દ્વારા જે વ્યક્તિત્વના વિકાસના તબક્કા દર્શાવવામાં આવ્યા છે તો તે મુખ્યત્વે 5 છે. મુખ કેન્દ્રિત અવસ્થા, ગુદા કેન્દ્રિત અવસ્થા, શિશ્ન કેન્દ્રિત અવસ્થા, સુષુપ્ત અવસ્થા અને પુખ્તાવસ્થા. અહીં સિગમંડ જે આ ચેપ્ટરમાં 2 રીતે તેને તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યા છે. તો પૂર્વલિંગ તબક્કો અને પૂર્ણ લિંગ તબક્કો. એટલે કે પૂર્વલિંગ તબક્કામાં 3 અવસ્થાઓ છે. જે આ પ્રથમ 3 અવસ્થા છે એ પૂર્વલિંગ તબક્કામાં આવે છે. તો કઈ કઈ છે? મુખ અવસ્થા, જેનો સમયગાળો જન્મથી 2 વર્ષ હોય છે. ગુદા અવસ્થા, જેનો સમયગાળો 2 વર્ષથી 3 વર્ષ સુધીનો જોવા મળે છે. અને લિંગ અવસ્થા, જે 3 થી 6 વર્ષ સુધી જોવા મળે છે. જ્યારે અંતિમ 4થી અને 5મી જે અવસ્થા છે એને પૂર્ણ લિંગ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સુષુપ્ત અવસ્થા અને પુખ્તાવસ્થાનો સમાવેશ શામાં થાય છે? પૂર્ણલિંગ અવસ્થામાં થાય છે. તો આ 2 અવસ્થામાં સજાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થા છે. તો સજાતીય અવસ્થામાં વ્યક્તિ એટલે કે બાળક, છોકરો હોય તો છોકરા સાથે રમે છે અને છોકરી છોકરીઓના જૂથમાં રમે છે. જ્યારે વિજાતીય અવસ્થા એટલે કે જ્યારે બાળક છોકરો હોય તો તેને છોકરી પ્રત્યે આકર્ષણ, અને જો બાળક છોકરી હોય તો છોકરા પ્રત્યે આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે. તો આપણે તેની ચર્ચા કરીએ. તો ફ્રોઇડ માને છે કે બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક કામ વૃત્તિ છે. સિગમંડ ફ્રોઇડ શું કહે છે કે બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક શું છે? કામ વૃત્તિનું છે. કામ સંતોષની આ દરેક અવસ્થામાંથી બાળક સહજ રીતે પસાર થઈ જાય તો તેનું તંદુરસ્ત ઘડતર થાય છે. એટલે કે આજે આપણે 5 અવસ્થાઓ જોઈ. મુખ કેન્દ્રિત અવસ્થા, ગુદા અવસ્થા, શિશ્ન કેન્દ્રિત અવસ્થા, સુષુપ્ત અવસ્થા અને પુખ્તાવસ્થા. આજે 5 અવસ્થામાં જો બાળકનું તંદુરસ્ત સહજ રીતે પસાર થઈ જાય એટલે કે તેની તમામ ઈચ્છાઓ આમાં સંતોષાઈ જાય તો બાળક જે હોય છે તો તેનું તંદુરસ્ત ઘડતર જોવા મળે છે. પરંતુ જો કોઈક અવસ્થામાં તેની જે રસ હોય છે તો એ ન સંતોષાય તો લાંબા ગાળે તેની સીધી અસર તેના વર્તન પર જોવા મળે છે. તો આપણે તેની ચર્ચા કરીએ. તો જો કોઈક અવસ્થામાં બાળક અસાધારણતા, હતાશા, અસલામતી કે ચિંતાનો ભોગ બને તો તે અવસ્થામાં કામ શક્તિના સંતોષની રીતનું સ્થિરીકરણ થઈ જાય છે. એટલે કે જે આપણે 5 અવસ્થા જોઈ તો એ અવસ્થામાં જો બાળકની જે રસ હોય છે તો ન સંતોષાય, સંતોષ ન અનુભવે તો એ બાળક જ્યારે મોટું થાય છે તો તેમાં સ્થિરીકરણ જોવા મળે છે. એટલે કે એ જે અવસ્થામાં એને રસ પ્રાપ્ત ન થયો હોય તો એ સંતોષવા તે પુખ્તાવસ્થામાં પ્રયત્ન કરે છે.
તો ઉદાહરણ જોઈએ તો જો બાળકને તેની માતા દ્વારા પૂરતા પ્રમાણમાં સ્તનપાન ન કરાવવામાં આવે તો મોટી ઉંમરે બાળક ચ્યુંગમ ખાય છે અથવા તો ધૂમ્રપાનનું વ્યસન કરતી જોવા મળે છે. આ તેની સીધી અસર પુખ્તાવસ્થામાં જોવા મળે છે, એટલે કે મુખ અવસ્થામાં જ્યારે બાળકને માતા દ્વારા પૂરતા પ્રમાણમાં સ્તનપાન ન કરાવવામાં આવે એટલે કે એની મુખ અવસ્થામાં તેને સંતોષ પ્રાપ્ત ન થાય તો જ્યારે બાળક પુખ્ત અવસ્થા ધારણ કરે છે ત્યારે એ ચ્યુંગમ ખાય છે, ધૂમ્રપાનનું વ્યસન કરતી જોવા મળે છે. આ તેની સીધી અસર છે. જે આપણે અગાઉ જોયું કે બાળક અસાધારણતા, હતાશા કે અસલામતી કે ચિંતાનો ભોગ કોઈક અવસ્થામાં બને તો તેની સીધી અસર પુખ્તાવસ્થામાં જોવા મળે. તો આપણે તેની વિસ્તૃત ચર્ચા કરીએ તો પ્રથમ અવસ્થા છે મુખ અવસ્થા. તો તેનો સમયગાળો શું છે? જન્મથી 2 વર્ષ સુધીના સમયને મુખાવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થામાં બાળક ચૂસવાની, કરડવાની, સ્તનપાન વગેરે ક્રિયા દ્વારા કામવૃત્તિનો સંતોષ અનુભવે છે. તો આ સમયગાળો તમારે યાદ રાખવાનો છે કે મુખ અવસ્થામાં સમયગાળો શું હોય છે? જન્મથી 2 વર્ષનો જોવા મળે છે. બીજી અવસ્થા છે ગુદા અવસ્થા, જેનો સમયગાળો છે 2-3 વર્ષ સુધી જોવા મળે છે. તો ગુદા અવસ્થામાં બાળક મનમૂત્રની પ્રવૃત્તિઓ અને તેના સંવેદનોમાંથી કામ સંતોષનું સુખ મેળવે છે, એટલે કે બાળક મનમૂત્રને રોકીને તેમાંથી જે આનંદ પ્રાપ્ત થાય છે તો તે મેળવવાનો પ્રયત્ન કરે છે. તો ગુદા અવસ્થામાં તેનો સમયગાળો કેટલો છે? 2-3 વર્ષનો જોવા મળે છે. ત્યાર પછીની અવસ્થા છે લિંગ અવસ્થા. તો લિંગ અવસ્થાનો સમયગાળો છે 3-6 વર્ષ સુધી જોવા મળે છે. તો લિંગ અવસ્થામાં બાળક લિંગને સ્પર્શીને, રમાડીને તેમાંથી કામનો સંતોષ મેળવે છે, એટલે કે બાળક પોતાના લિંગ સાથે રમે છે અને તેને સ્પર્શીને આનંદ મેળવે છે. તો એ લિંગ અવસ્થામાં જોવા મળે છે. ત્યાર પછીનો જે તબક્કો છે એટલે કે બીજો તબક્કો છે પૂર્ણલિંગ તબક્કો. તો પૂર્ણલિંગ તબક્કામાં 2 પ્રકાર સિગ્મન્ડ ફ્રોઇડ દ્વારા આપવામાં આવ્યા છે. 6-12 વર્ષ સુધી જોવા મળે છે. તો પ્રથમ છે સજાતીય અવસ્થા અને બીજી છે વિજાતીય અવસ્થા. તો આપણે તેની ચર્ચા કરીએ તો જે પૂર્વલિંગ તબક્કો છે એ અવસ્થામાં છોકરો માતા માટે આકર્ષણ અને પિતા માટે ઈર્ષા ભાવ ધરાવે છે. શું છે? જે 6 વર્ષનો બાળક જ્યારે થાય છે ત્યારે બાળક, એટલે કે જો છોકરો હોય બાળક તો તેમાં ઇડિપસ ગ્રંથિનો વિકાસ થવાના કારણે બાળકને માતા પ્રત્યે આકર્ષણ જોવા મળે છે, જ્યારે પિતા પ્રત્યે એ ઈર્ષાભાવ જોવા મળે છે. જ્યારે બાળક જો છોકરી હોય તો તેનામાં ઇલેક્ટ્રા ગ્રંથિના કારણે તે પોતાના પિતા પ્રત્યે આકર્ષાય છે અને માતા પ્રત્યે ઈર્ષાભાવ જન્માવે છે. આ તમને અહીં સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે છોકરામાં કઈ ગ્રંથિનો વિકાસ થવાના કારણે તે માતા પ્રત્યે આકર્ષણ અને પિતા પ્રત્યે ઈર્ષાની ભાવવૃત્તિ જન્માવે છે. તો ઇડિપસ ગ્રંથિના કારણે જ્યારે બાળક, એટલે કે છોકરી હોય તો તેનામાં ઇલેક્ટ્રા ગ્રંથિનો વિકાસ થવાના કારણે પિતા પ્રત્યે આકર્ષણ અનુભવે છે અને માતા પ્રત્યે ઈર્ષાભાવ ધરાવતી જોવા મળે છે. છોકરા તથા છોકરીઓ બંને આ અવસ્થાઓનું લિંગ અવસ્થામાં અંતમાં નિરાકરણ થાય છે અને વ્યક્તિને જેમને માટે ઈર્ષા હતી તેમની પ્રત્યે પણ તાદાત્મ્ય જન્મે છે. એટલે કે જે આપણે જોયું કે બાળક, એટલે કે બાળક જો છોકરો હોય તો તે માતા પ્રત્યે આકર્ષણ અને પિતા પ્રત્યે ઈર્ષા ધરાવે છે, તેવી જ રીતે જો બાળક છોકરી હોય તો પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષા ધરાવે છે તો તેનો પૂર્ણ થાય છે, એટલે કે જે તાદાત્મ્ય હોય છે તો ઈર્ષા જતી રહે છે અને તે તાદાત્મ્ય ધરાવતું જોવા મળે છે. જો તેમની આ ગ્રંથિઓનું નિરાકરણ ન થાય તો વ્યક્તિનો સામાજિક નૈતિક અંતરાત્મા નબળો રહે છે અને તેઓ મિત્રો તથા વિજાતીય વ્યક્તિઓ સાથે યોગ્ય તંદુરસ્ત સંબંધ કેળવી શકતા નથી. જે આપણે અગાઉ જ ચર્ચા કરી કે કોઈપણ 5 અવસ્થામાંથી કોઈપણ અવસ્થામાં જો તેને પૂરતો સંતોષ ન મળે તો તેની સીધી અસર તેને પુખ્તાવસ્થામાં જોવા મળે છે. એટલે કે જો આ ઇલેક્ટ્રા ગ્રંથિ અને ઇડિપસ ગ્રંથિમાં પણ કંઈક ખામી સર્જાય તો તેના કારણે તેઓ વિજાતીય વ્યક્તિ સાથે તંદુરસ્ત સંબંધ કેળવી શકતા નથી. 6-12 વર્ષના ગાળામાં બાળકનો અધિઅહમ, એટલે કે સુપર ઇગો વ્યવસ્થિત વિકસે છે. તેમના સામાજિક નૈતિક ધોરણો, આદર્શો, નિયમો વગેરેના સ્વીકારનું વલણ વિકસે છે. શું છે? એટલે કે બાળક જ્યારે 12 વર્ષનું થાય છે ત્યારે તેનામાં અધિઅહમ, સુપર ઇગોનો વિકાસ થાય છે. આ સુપર ઇગો જે હોય છે અધિઅહમ, તો એ ક્યાંથી જોવા મળે છે? તો બાળકને શાળામાં શીખવવામાં આવે છે, તેના માતા પિતા દ્વારા શીખવવામાં આવે છે.
તો આ જે આદર્શ હોય છે તો એમાં સારું ખરાબ યોગ્ય અયોગ્ય વચ્ચે તફાવત પાડવાનો તે શીખે છે. એટલે કે સુપર ઈગોમાં શું હોઈ શકે છે, સામાજિક નૈતિક ધોરણો એટલે કે સમાજમાં જે ધોરણો હોય છે તો એ સારા છે કે ખરાબ છે તે અંગે ભેદ પાડી શકે છે, યોગ્ય છે કે અયોગ્ય છે તો તેમાં ભેદ પારખવાની શક્તિનો વિકાસ થાય છે. ઉત્તર બાલ્યકાળમાં સજાતીય મૈત્રી અને 12 વર્ષ પછી તરુણાવસ્થાના પ્રારંભમાં વિજાતીય મૈત્રીનું આકર્ષણ વધે છે. એટલે કે જે 6 વર્ષનો ગાળો આપણે જોયો તો એમાં સજાતીય વ્યક્તિઓ એટલે કે બાળક છોકરો હોય તો છોકરાઓ સાથે તેઓ જૂથમાં રમે છે, જ્યારે બાળક જો છોકરી હોય તો છોકરીઓના જૂથમાં રમે છે. પરંતુ જ્યારે 12 વર્ષ પછી તરુણાવસ્થાનો પ્રારંભ થાય છે ત્યારે વિજાતીય મૈત્રીનું આકર્ષણ થાય છે. એટલે કે બાળક જો છોકરો હોય તો છોકરી પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને જો બાળક છોકરી હોય તો છોકરા પ્રત્યે આકર્ષણ ધરાવે છે. પુખ્ત વયે કામશક્તિનો સંતોષ વિજાતીય વ્યક્તિ સાથે સ્વચ્છ જાતીય સંબંધોમાં પરિણમે છે. આમ ફ્રોઇડના મતે વ્યક્તિમાં સુવિકસિત સ્વસ્થ વ્યક્તિત્વનો વિકાસ કામવૃત્તિના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.